ચાલો નમસ્કાર મિત્રો જૈન જય ભારત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શૈલેષભાઈ ગુડ મોર્નિંગ અરૂણ ગુડ મોર્નિંગ મિસ્ટર રબારી જય દ્વારકાધીશ મરો ભાઈ ચાલો તમામ મિત્રોને જૈન જય ભારત સૌથી પહેલા મારો અવાજ આવે છે ક્લિયર તો ઓકે કહી દો અને તમામ મિત્રોને શેર કરી દો લાઈક કરી દો કેમેરા આમ કરી નાખજો ને ચાલો નમસ્તે નમસ્તે વિજયભાઈ વેલકમ વંદન જય મા મોગલ જય જય ભારત જાડેજા જયસિંહ સમય નહીં બગાડીએ સીધું શરૂ કરશું પચીસેક દાખલા એવા ગોત્યા છે ભારત એકેડેમીની બુકના જ છે કે જેની અંદર સંખ્યા જ્ઞાન સાદુરૂપ વર્ગ અને ઘાતઘાતાં આના આઈએમપી અથવા તો મેક્સિમમ જે મેથડના દાખલાઓ પૂછાય છે અથવા તો દાખલો સહેલો હોય પણ કેમ ગણવું એ ખબર ન હોય અથવા તો દાખલો આવડે છે પણ ઘાયે ઘા જવાબ કેમ આપવો એ શીખવા મળે એવા દાખલાઓ માટે આજનો દિવસ આ ચાર ચેપ્ટરને આપણે ફાળવીશું પણ એક અપેક્ષા તમારી પાસે રાખું છું કે જેવી રકમ તમારી સામે આવે એટલે ચોપડો તમારી પાસે હોવો જોઈએ પેન હોવી જોઈએ મારી સાથે ગણવા મળો અને એવો પ્રયત્ન કરો કે હું જવાબ બોલું અથવા તો ગણવાનું શરૂ કરું એ પહેલાં તમારી ગણતરી શરૂ થઈ ગઈ હોવી જોઈએ બરાબર જો આ જ સિદ્ધાંત છે શીખવાનો જે છેલ્લા બે દિવસ આપણે પેપર સોલ્વ કર્યા એમાં ધોરણ છના વિદ્યાર્થીઓ એંસી ટકા ગણિત રીઝનિંગ જો મેળવી લેતા હોય તો યુ કેન ડુ ઇટ તમે પણ એ કરી શકો એમાં કોઈ શંકાને સ્થાન નથી સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ઓકે ચાલો શરૂ કરશું આજે હિરેન સર સમયસર સાંજે સુઈ ગયા અને સમયસર જાગી પણ ગયા અને કંઈક નવી ડિઝાઇનવાળું પડદા લઈને આવ્યા છે નારસિંહભાઈ ભરવાડ એટીએમ ફ્રોમ પાટણ સરસ

ત્રણ નવડા ગણિત ગણવું પડે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી વેરી ગુડ કૌશિક અને બે અંકની નાની એટલે એક એકડો અને એક શૂન્ય દસ નવસો નવ્વાણું અને દસ એનો હું પૂછું છે તફાવત યસ જાડેજા અજયસિંહ વેરી ગુડ બેટા નવસો નેવ્યાથી સાચો જવાબ છે ભાઈ રવિદાન થેન્ક યુ મકવાણા મિત્તલ સી કીધો છે ઓકે ઓપ્શન સી પણ સાચો છે નવસો નેવું નહીં આવે અશોકજી કેમ ક્યાં ભૂલ પડી એક તમે વધારી દીધો તમે હજાર અને દસ નો બાદ બાકી કરી નાખ્યો મારો ભાઈ નવસો નવ્વાણું માઇનસ દસ યસ સાગર વિજય ભાઈ એવું કહે છે કે સ્પેશિયલ તલાટી માટે ભરોસો રાખો આની બાર નહી જાય યસ સુધીર સિંધવ બધું આવી જશે ભાઈ

અને મારા વિદ્યાર્થીઓ છે તો ગણી નાખ્યો આજનો દિવસ શુભ છે મકવાણા શૈલેષભાઈ સાચો જવાબ છે યસ વેરી ગુડ એની પછી સમ નંબર ટુ બે નંબરનો દાખલો ચારસો તો આ આખી સંખ્યાનો તમે ગુણાકાર કરશો ને એટલે એકમનો અંક આ હોય સોરી એકમનો અંક બે આવશે અને એકમના અંકનો જ ગુણાકાર કરવાનો છે બુદ્ધિ વાપરવાની નવ ગુણ્યા છ ગુણ્યા એ ગુણ્યા ચાર એની કિંમત ગોતવાની છે તો એ સિવાયના ત્રણેયનો ગુણાકાર કરવાનો એ સિવાયના ત્રણેયનો ગુણાકાર કરવાનો અને એનો એકમનો અંક શોધવાનો અતુલભાઈ નવે છે કે ચોપન ચોપન નો ચોગડો ચોકે ચોકે સોળ સોળ નો છગડો તો છની સાથે એવી કઈ સંખ્યાને તમે ગુણાકાર કરો એવી કઈ સંખ્યાને ગુણાકાર કરો કે એકમનો એનો જે જવાબ આવે એમાં બે આવે પછી ઓલું ચાલુ કરો ને સર પહેલું હિન્ટ આપી દીધી છે જાડેજા અજયસિંહ સાત ઓકે જતીનભાઈ બોરીસાગર છ દાખલો હજી તમે આગળ ગણો અથવા ફાઇનલ જવાબ હોય તો ખોટો છે શેન વોટસન ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે જોડાઈ ગયા છે અને એમને કહું કે ત્રણ જવાબ નહીં આવે મારો ભાઈ છની સાથે ત્રણનો ગુણાકાર કરશો તો અઢાર થશે સાગર જોટાણીયા એકદમ રાઈટ ખુશ્બુ પરમાર જતીન બોરીસાગર કેવલ ગોંડલિયા વંદન જામુકિયા ઓકે શેન વોટસન ભારતમાં પાછા આવી ગયા છે સાત જવાબ આપે છે થેન્ક યુ વેરી મચ સલમાનભાઈ ત્રણ નહીં આવે જિગ્નેશ ગૌર ઓકે ઘણા મિત્રો ત્રણ કદાચ ઓપ્શન પણ આપતા હોય તો જવાબ સાચો છે ભાઈ ત્રણનો મતલબ તમે ઓપ્શન સી બોલતા હોય તો સાચું છે બેન બે આન્સર આવી શકે કેન પોસિબલ બટ ઓપ્શનમાં બે નથી ઓપ્શનમાં સાત છે હર્ષભાઈ પટેલ છ દુ બાર થાય પણ બે ઓપ્શનમાં નથી ઓપ્શન જોઈને જવાબ લખશું સર બે હજાર અઢારમાં ત્રણ બેંચ કરી હતી હજી પરીક્ષા નથી લેવાની સાચી વાત છે વિજયભાઈ એનું પારાવારિક દુઃખ મને પણ છે આ દાખલામાં કાંઈ ન હમ જાણવું હોય તો નહીં ફેરવવું મોજ આવી ગઈ ભાઈ આ મારા જવાનો આજ મને ત્રીજા દિવસે તમે લોકોએ આજ મને આઉટપુટ આપ્યું છે ચાલો કયો એટલે ફેરવું ઘાય તમે એક કયો એમ જ હાલશે ઓપ્શન પર આધારિત યસ મસ્ત રિવિઝન થાય છે ચાલો તો હવે ફેરવી નાખું ભાઈ મને એવું લાગે છે કે આ દાખલામાં કંઈ અઘરું નથી આને ગણીને બતાવો તો મોજ દરિયા થઈ જાય ચાલો આ દાખલો ગણીને બતાવવાનો છે જે લોકોને આવા દાખલા અઘરા લાગે આવા દાખલા અઘરા લાગે એને એક વસ્તુને બહુ સામાન્ય રીતે વિચારવાનું બધામાં ત્રણની કાંઈકની કાંઈક ઘાત સોરી આધાર કોમન છે જો હું પરીક્ષા દેવા બેઠું અને આ રકમને આવા જ ઓપ્શન હોય તો આ દાખલો ગણો નહીં જે કોમન છે તગડો ત્રણના ઘડિયામાં આવતી હોય એવી ઓપ્શનમાં સંખ્યા કેટલી તો કે એક વન એન્ડ ઓનલી ત્રીસ યસ જિજ્ઞેશ ગવર્મેન્ટ વેરી ગુડ હવે દાખલો ગણીને દેખાડું આમાં આવતી નાની ઘાત કહી છે ત્રણની પચીસ ત્રણની પચીસ ઘાતને કોમન લઈ લીધી તો કાઉસની અંદર શું વધે પચી ઘાત માલી પચીસ ઘાત અતુલભાઈ જાય ને તો જીરો ઘાત વધે પચીમાંથી પચીસ જાય તો જીરો વધે તો ત્રણની જીરો ઘાત વત્તા તણની એક વત્તા તણની બે વત્તા તણની ત્રણ આ સમજાઈ જવું જોઈએ હવે બધાને છવ્વીસ માંથી પચી ગઈ એટલે ત્રણ ની એક સત્યાવી માંથી પચી ગઈ ત્રણ ની બે અને અઠ્યાવી માંથી પચી ગઈ ત્રણ ની ત્રણ હવે ત્રણ ની પચીસ ઘાત એમને એમ લખી દઈએ અને ગુણાકારમાં જે રકમ આવશે કોઈ પણ સંખ્યાની ઘાત શૂન્ય હોય એને એક કહેવાય ગુણ્યા ત્રણ ની એક ઘાત ત્રણ ત્રણની બે ઘાત નવ ની ત્રણ ઘાત સત્યાવીસ છેલ્લું સ્ટેપ લખું છું ની પચીસ ઘાત ગુણ્યા સરવાળો થશે ચાલીસ એકમ નો એક શૂન્ય આવ્યો છે અહીંયા શૂન્ય છે ઉડી જશે ત્રણ ની પચીસ ઘાતમાંથી માંથી ની એક ઘાત બાદ થશે ત્રણ ની ચોવીસ ઘાત મતલબ ત્રીસ વડે સંપૂર્ણ નિશેષ ભાગી શકાય છે દાખલો પૂરો સુધીર સિંધો ઓકે ડન છે ભાઈ એક દિવસની તમ તારે બે દિવસ જોજે એમાં કોઈ ટેન્શન નથી તમારા મિત્રોને શેર કરી દેજો લાઈક કરી દેજો જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડજો આગળ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો ન સમજાણો હોય તો

અનિલભાઈ ડબલ શૂન્ય વાળો આન્સર સાચો છે જેટલા લોકો એ આપે છે એ બધાના જવાબ સાચા છે બિલકુલ મુંજાવાનું નથી મજા આવે એવો દાખલો હતો રેડી વેરી ગુડ એની પછી વર્ગમૂળમાં ત્રણ છે બહુ સરળ હોય છે અઘરું નથી હોતું રમકાવો આજ મેચમાં રમકાવી દઈ બી કેમ નહીં પાછળ ત્રણ શૂન્ય છે જે આર પરમાર અને ઓલામાં ગુણ્યા સો મતલબ બે શૂન્ય આવશે જે આ પરમાર આ બી વાળું લોજિક જોઈ લ્યો સમજાઈ જાય તો ઓકે આપી દેજો ગુડ મોર્નિંગ ચાલો આની અંદર આ રીતે સ્ટેપ મૂકીને ગણિત વર્ગમૂળ કાઢવાના ચાલુ કરો એટલે ઓલ ઇઝ વેલ ઓકે જી આર પરમાર સાહેબે ઓકે કહી દીધું છે મતલબ એને એ બે અને ત્રણ મિંડાવાળો તફાવત સમજાઈ ગયો લાગતું નથી ઓનલાઈન ભણતા હોય એવું ઓફલાઈન ભણતા હોય એવું જવાબ વ્યક્તિગત મળે છે વિદ્યાર્થીઓના ચાલો જવાબ લોકો આપવા મળ્યા છે અઠ્યાવી હાથ ચાર બે જીગરભાઈ મિત્તલભાઈ સૌજીભાઈ વંદન ધવલ સવિતાબેન શેન વોટસન પટેલ અર્જુન સિમ્પલ ગર્લ તમામના જવાબ સાચા છે વેરી ગુડ ઓપ્શન ડી બે જવાબ આવશે વિપુલ સોલંકી જવાબ ખોટો છે મારો ભાઈ કઈ રીતે સાત આવ્યા એ મને ખબર નથી પણ અહીંયા છે જ વિચારી લેજો પાંચ વત્તા ત્રેવીસ છેદમાં સાત પચીસનું વર્ગમૂળ પાંચ ઓગણપચાસનું સાત તેવી ને પાંચ અઠ્યાવીસ અને એના છેદમાં સાત બધું વર્ગમૂળમાં સાત એકા સાત સાત ચોખો આઠ વર્ગમૂળમાં ચાર બરાબર બે વિપુલભાઈ કન્ફર્મ કરો એ નહીં આવે વિપુલભાઈ સોલંકી ડી આપી દેજો તો અમને આનંદ થશે દેસાઈ નરેશભાઈ દાખલો તમે સાચો ગણ્યો છે પણ છેલ્લું સ્ટેપ ગણ્યું નથી પટેલ ખોટો જવાબ છે સલમાનભાઈ બે ચાલો વિપુલભાઈ સોલંકીનો કોઈ મેસેજ હજી સુધી આવ્યો નથી પણ આપણે એવું માની લઈએ કે આઈ હોપ એને સમજાઈ ગયું હશે એની વાત જાજી નહીં જોઈએ આપણે બે જવાબ આવશે ભાઈ મને એવું લાગે ખરે હું પ્રાથમિક શાળામાં ભણાવતો હોય એવું ચાલો રાખજો મિત્રો યસ ભાઈ હિરેન સરના મોબાઈલની અંદર જુનાગઢથી કોઈ મનસુખભાઈ કરીને છે અને એમણે એક સવાલ નીકળ્યો છે રકમ હું અહીંયા લખું છું ક્રિકેટ રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહે તો કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહે સાત આઠ નવ અગિયાર સાત આઠ નવ અગિયાર પેલા મનસુખભાઈની લાગણીને માન આપીને આ દાખલો ગણશું આઠ મો નોટ આઉટ રહેવું કવિઓ કહે છે બધા ક્રિકેટના રશિયાઓ છે મારા ગુજરાતીઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી બધાનો જવાબ સાચો છે આઠ આવશે પહેલા બોલે એક નંબરનો ખેલાડી આઉટ થશે અને બે નંબરનો ખેલાડી સામેને સામે ઊભો રહેશે બરોબર છે બીજા બોલે જો અહીંયા લખતો જાવ પહેલા બોલે એક નંબરનો ખેલાડી આઉટ થશે આ બોલ આ ખેલાડીનો ક્રમ બે નંબરનો ખેલાડી કારણ કે સામી સાઈડમાં હોય છે અને આપણે આમાં કોઈને રન આઉટ નથી કરાવવાના કે ક્રોસ નથી કરાવવાના બધાના દાંડિયા જ ડૂલ થઈ જાય છે એમ જ માનવાનું છે બીજા બોલે ત્રણ નંબરનો ખેલાડી કેમ કે બે નંબરનો સામે હોય છે ત્રીજા બોલે ચાર નંબરનો ચોથા બોલે પાંચ નંબરનો પાંચમા બોલે છ નંબરનો છઠ્ઠા બોલે સાત નંબરનો ખેલાડી આઉટ થાય છે સાતમા સોરી છઠ્ઠા બોલે સાત નંબરનો ખેલાડી આઉટ થાય છે આઠમા નંબરનો ખેલાડી બીજા નંબરના ખેલાડી સાથે ગ્રાઉન્ડ ઉપર બેટિંગ કરવા ઉપર બે હોય છે ઓવર પૂરી થવાના કારણે બે નંબરનો ખેલાડી જે નોન સ્ટ્રાઇક ઉપર હોય છે એ હવે બેટિંગમાં આવશે અને સામી સાઈડે કોણ જશે આઠ નંબરનો ખેલાડી અને એ આઠ નંબર સાતમાં દડે આઉટ થશે બે નંબરનો ખેલાડી અને આઠ નંબરનો ખેલાડી જે છે એ અણનમ ઝીરો રને નોટ આઉટ રહેશે ચાલો આ આઠ મનસુખભાઈ તમારું લાગણીને માન આપીને દાખલો ગણાવી દીધો છે પાછા ગણિત ઉપર આવી જશું આનો સ્ક્રીનશોટ લઈ લેજો કદાચ કોઈને ન સમજાય તો

सरस मजा ने कमेंट को एक लंबी लिखी थी पर वे कमेंट वही गई 1 मिनट જોઈ લઉ ફરીતી છોકરો 12 વી ગયો મેં ફેન હું ਉਸ સિદ્ધિ કા جسકે લોહ મે ઇનકલાબ બેઠા થા સમ્રા જવાદ

એક્સ જો બેના છેદમાં એક્સ માઇનસ ત્રણ છે મતલબ આધાર સરખો થઈ ગયો ઉપર શું છે તો કે એક્સ સ્ક્વેર માઇનસ નવ એક્સ સ્ક્વેર માઇનસ વાય ટુ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય આ આવ્યો પડે છે તો એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ છેદમાં એક્સ માઇનસ ત્રણ ઉડી ગયા વધ્યું હું એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ચાલો કોન્સ્ટેબલનો સિલેબસ બદલાશે કે સર કે જૂનો જ રહેશે બદલાશે થોડું ઘણું ભણવાનું એનું જ રહેશે ઉપર નીચે કાંઈક કરશે કદાચ કંઈક નવા નિયમો આવે અથવા કંઈક રનિંગ પહેલાં પછી એમાં કંઈ ફેરફાર કરે તમને ચોક્કસ કહી દે કે આટલા ગુણનો આ વિશે પૂછાશે વોટએવર બાકી બીજું કાંઈ ફેરફાર થવાની ઓલી નથી ચાલો સરસ મજાનો દાખલો જોઈ લેજો જવાબ આવશે એ

પણ જો તમારામાં આવડત હોય તો તમે આ પાંચ છ દિવસની અંદર આખું ગણિતનું રિવિઝન કરી શકો છો ઇંગ્લિશ એડ ન થઈ જશે જોજો ત્રણના છેદમાં સાત વત્તા ચારના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં પાંચ ગુણ્યા દસના છેદમાં સાત ગુણ્યા આઠના છેદમાં સાત સોરી માઈનસ કાંઈ નથી કર્યું આ સંખ્યા સાતમાં છેદમાં દસ છે એને વ્યસ્ત કરીને આગળ ભાગાકારનો ગુણાકાર કર્યો છે બરાબર ન્યુ કોન્સ્ટેબલ બેન્ચ બહુ વહેલી તકે બહુ જ વહેલી તકે આપણે અંધારામાં તીર નથી મારતા થોડુંક મને પહેલાં વ્યવસ્થિત ગ્રાઉન્ડ બનાવી લેવા દો કે તમને કેટલું ભણાવવું શું શું ભણાવવું ક્યાં સુધી ભણાવવું કેમ ભણાવવું પછી હું આપીશ જાહેરાત ચિંતા ન કરો સાત સાત ઉડી ગયા પાંચ એકા પાંચ પાંચ દૂ દસ ત્રણના છેદમાં સાત વત્તા ચારના છેદમાં સોરી આપણે વધારે નજીક કરી દઈએ ચાર દુ ને ના છેદમાં સાત માઇનસ આઠ ના છેદમાં સાત જવાબ આવી ગયો ભાઈ અરે વાહ શીવાળા સાચા છે ફોરેસ્ટમાં આઉટ ગણિત આવે ને યસ આજ આવે આવું નહીં આજ આવે આજ ગણિત આવશે બિલકુલ ચિંતા ન કરતા ગુણાકારની જગ્યાએ ભાગાકાર આવે ક્યાં નહીં નહીં ભાગાકાર હતો ગુણાકાર કર્યો જાણે જોઈને કર્યો સંખ્યાને વ્યસ્ત પણ કરીને લે 7 ના છેદમાં 10 10 ના છેદમાં 7 બેંચમાં હજી કોઈ ખોટી ઉતાવળ ન કરો યસ જાડેજા જેવી વાત સાચી છે અત્યારે લોભામણી લાલચમાં ખોટા આપણે વી પંદર વી પચીસ હજાર બગાડી નાખવાના થાય આઠ ના છેદમાં સાત પ્લસ છે આઠના છેદમાં સાત માઇનસ છે જવાબ આવશે ત્રણ ના છેદમાં સાત બીજા સબ્જેક્ટના વિડીયો કેમ નથી આવતા સર આવશે આવશે ધીમે ધીમે આવશે બધું આવશે બીજા સબ્જેક્ટ મને છે ને વાર્તા જેવા લાગે છે ને ગણિત સિવાય

આપણને કોની વસ્તુ ગળે ઉતરે છેતરાવાની વાત ન્યા જ આવે કે જ્યાં તમે જે સમજીને વસ્તુ લેવા જાઓ એ વસ્તુ તમને ના મળે હું વર્તી કહું છું કે પરીક્ષાની અંદર એકાદી બે પરીક્ષા એવી હોય કે કોઈ વિષયના વેટેજ આગા પાછા થઈ શકે પણ કોઈ ભગવાનનો દીકરો નથી કે પરફેક્ટ એવું કે આ જ પૂછાશે ને આવું જ પૂછાશે અમે એની સૌથી નજીક રહ્યા છીએ અને ભૂતકાળની અંદર અમે ટોપર આપ્યા છે અનુભવશે બરોબર બાકી કદાચ તમે મોંઘામાં મોંઘી ફી બગાડો અથવા હારામાં હારો બોલો કલાકારની આગળ તમને એમ લાગે કે ઓહ હોય સરવાળા કાંઈ ન આવે જે ભણશે એ જ પાસ થશે ચાલો આની અંદર કરવાનું શું છે ખબર છે સરસ મજાની ઇન્ટ આપો નવના છેદમાં નવ પહેલાં એમને એમ લખી દેવાના વત્તા ઉપર નવ છેદમાં નવ લખવાના ઉપર એક શૂન્ય લખવાનું શું લેવા નીચે પોઈન્ટ પછી એક આંકડો છેદમાં નવ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે ત્રણ મીંડા લખવાના નીચે નવ પોઈન્ટ પછી બે બે મીંડા લખવાના ટોટલ મારો નવ હજાર નવસો નેવું અને નવ નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું છેદમાં નવ આ તમારો જવાબ ચાલો ભારત લાઈવમાં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આજે બપોરે બાર વાગે ભારત લાઈવમાં ટેસ્ટ ફ્રીમાં છે અને આ જ લેક્ચરના દાખલા હશે અલગ અલગ સ્પેશિયલ ટેસ્ટ હશે તમે લોકો એ ટેસ્ટ આપી શકશો ચાલો આગળ છ પોઈન્ટ નેવ્યાશી છ પોઈન્ટ નેવ્યાશી વત્તા બે છ પોઈન્ટ નેવ્યાશી વત્તા ગુણ્યા એક વત્તા એક ગુણ્યા એક છેદમાં છ પોઈન્ટ નેવ્યાશી વત્તા એકનો વર્ગ આપો જવાબ જવાબાપુભાઈ આ દાખલો જોયામાં બીક લાગ્યો બાકી જો સહેજ મસ્તું વિચારો સેજ એક સૂત્રને આવડતું હોય એક મિનિટ ન થાય આને તમે એક્સ વિચારો તો એક્સ ગુણ્યા એક્સ ટુ ગુણ્યા એક્સ અને આ એકને તમે વાય વિચારો ગુણ્યા વાય વત્તા વાય ગુણ્યા વાય જુઓ એક્સ સ્ક્વેર વધતા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર છેદમાં એક્સ વધતા વાય આખા કાઉસનો વર્ગ આનું સૂત્ર શેનું છે એક્સ વધતા વાય કાઉસનો વર્ગ છેદમાં એક્સ વાય વર્ગ હવે આ બેને ઉડાડીને કોઈ જીરો નો લાવતા ઓપ્શનમાં છે હા પ્લીઝ આ બેના છેદ ઉડાડ્યા બાદ જીરો જવાબ લાવતા નહીં એક જવાબ આવશે વિશાલ ભરવાડ એક સાચું છે ચૌધરી સુરેશભાઈ આપડે કોઈ ગણિત શાસ્ત્રી નથી ગામડાનું દેશી ગણિત અને સારી હોડતી હોય તો આ ગણિત બહુ નોર્મલ છે જો હું ગણિત શાસ્ત્રી હોય તો હું તમને એમ પ્રોમિસ આપું છું કે તમે બધા પણ ગણિત શાસ્ત્રી જ છો એમાં કોઈ શંકાને સ્થાન નથી જો મને આ દાખલો આવડ્યો હોય તો તમને પણ આવડે જ પચીના છેદમાં છત્રીનો વર્ગ ગુણ્યા ઓગણ સાતસો ઓગણત્રીસના છેદમાં પાંચસો બારની ત્રણ ઘાત ગુણ્યા છસો પચીસ સર પ્લીઝ સોલ્યુશન કરી આપો રકમ લખી રાખો નોટ કરજો એક જ મિનિટ પચીસ ના છેદમાં છત્રીસ આખાનો વર્ગ પછી હું છે ગુણાકાર સાતસો ઓગણત્રીસ છેદ માં પાંચસો બાર છેલ્લે સો પચીસ બસો છપ્પન મારા અનુભવ ઉપરથી હું કહું છું ભાઈ એક મિનિટ નાર્સ હું નામ હતું ભાઈ કોમેન્ટ જયદીપભાઈ મારા અનુભવ ઉપરથી હું કહું છું કે આ રકમમાં તમે ટાઈપ કરવામાં સેજ ભૂલ કરી છે રકમ આવી હોવી જોઈએ ચાલો સોલંકી જયદીપભાઈ કે તો સાચું છે હવે રેગ્યુલર કોમેન્ટમાં આવી જજો સોલંકી ભાઈ તમે જે રકમ મને લખીને આપી એ રકમ ને હું સુધારો કરું છું રકમ આવી હોવી જોઈએ પ્લીઝ આન્સર પછી આગળ આવે રકમ તારા ફ્રેન્ડને કે જે રકમ અમીરભાઈએ કીધી છે આવી છે કારણ કે કારણ કે આ બે સંખ્યા છે ને એ પૂર્ણ વર્ગ છે પૂર્ણ ઘન છે અને પૂર્ણ ચતુર્થ એના ચતુર્થ પૂર્ણ ચાર ઘાતવાળું છે મતલબ આ સંખ્યાઓને તમારે વર્ગમૂળ ઘનમૂળને ચતુર્થ મૂળમાં ફેરવવાનું હોય છે બરાબર આના વર્ગ કરવાના હોતા નથી ગેરંટી સાથે કહું છું આનું વર્ગમૂળ કાઢો જો આ એકના છેદમાં બે એટલે વર્ગમૂળ એક ના છેદમાં ત્રણ એટલે ઘનમૂળ અને એકના છેદમાં ચાર એટલે ચતુર્થ મૂળ પાંચના છેદમાં છ ગુણ્યાસી એકાશી એટલે અહીંયા નવ છેદમાં આઠ ગુણ્યા પચો પચો પચીસ પંચા એકસો પચીસ છસો એટલે પાંચ ચોખે ચોખે સોળ ચોખ્ખું ચોસઠ ચોખું છ ચોક ચોવી બસો બસો છપ્પન એટલે ચાર આના છેદ ઉડાડીને આ તમારો જવાબ બનશે બરોબર વચ્ચે ભાગાકાર ગુણાકારની જે નિશાની હોય તમે ચેક કરી લેજો ચાલો ચૌધરીભાઈનો જવાબ આપી દીધો છે આપણે આગળ વાત કરશું આ દાખલાની ઓકે આ દાખલાનો તો જવાબ આવી ગયો એક સ્કવેર વત્તા ચારના અવયવ શોધો દાખલો ગણાવીશ ગણાવીશને સીધો જવાબ આપી દેવો પડશે દેસાઈ નરેશભાઈ એપ્લિકેશનમાં એપ્લિકેશનમાં લોગ ઇન થતું નથી એપ્લિકેશનમાં લોગિન થતું નથી સત્યાસી બત્રીસ અઠ્ઠાણું ચૌદ ત્રાણું નેવું ચોપન સાઠ એકાવન ત્રેસઠ આ બે આપણા હેલ્પલાઇન ટેકનિકલ નંબર છે એમાં તમે કોન્ટેક કરજો બરોબર લખી લેજો ભાઈ આમાં મેસેજ કરવા અથવા કોલ કરવો ઓફિસ સમયે કોલ ઉપાડશે બાકી મેસેજ હવે એક્સ સ્ક્વેર માઇનસ ચાર હોત ને તો એક્સ માઇનસ વાય સોરી એક્સ માઇનસ બે એક્સ પ્લસ બે આવા આવ્યો પડે એક્સ સ્ક્વેર પ્લસ ચાર આના અવયવો શોધાયા નથી અશક્ય છે હજી કોઈ ગણિત શાસ્ત્રી યોગ હોય ત્યાં નથી તમે ગોતી જતો તમારો આભાર એક્સ સ્ક્ર માઇનસ વાય સ્કવેર હોત તો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વસ થઈ જાય ઓફલાઈન તલાટીની બેંચ ના ભાઈ શરૂ નથી હાલ એક થી ચાલીસ ના વર્ગોનો સરવાળો શોર્ટકટ આપું છું વર્ગોની શોર્ટકટ કુલ કેટલી સંખ્યા છે ચાલીસ તો પેલા ચાલી લખવાના ચાલીસ ની પછી કેટલા આવે તો કે એકતાલીસ એકતાલીસ લખવાના બેનો સરવાળો કેટલો થાય તો કે એક્યાસી એક્યાસી લખવાના છેદમાં છ ફરજિયાત છેદ વિદ્યાર્થી મિત્રો ઉડાડશે ઉડાડવાના છે કેમ કે મને તમારી ઉપર પૂરો ભરોસો છે કે તમને બે એકા ને ત્રણ એકાના ઘડિયા તો આવડતા જ હશે બે તેરી છ ને ત્રણ દુ છ વીસ દુ ચાલીસ સત્યાવીસ તેરી એક્યાસી પછી ગુણાકાર કરી દેજો ચાલો બે તેરી અહીંયા વીસ આવશે ગુણાકાર તમે કરશો જવાબ આપી દેજો જાડેજા જાય છે સાહેબ એક્ઝામમાં ભૂમિતિના દાખલાનું પ્રમાણ કેવું રહે છે જનરલી જે દાખલા પૂછાય છે એમાં બે કે ત્રણ દસમાંથી બે દાખલા ભૂમિતિના હું માનું છું અને એ લગભગ લગભગ નળાકાર વર્તુળની આજુબાજુના જ હોય છે પણ ક્યારેક ક્યારેક આ લોકો એવું પેપર સેટ કરી નાખે કદાચ જેમ રવિવારે પેપર હતું એની અંદર ભૂમિતિ પચાસમાંથી દસેક દાખલા હતા તો એમાં કોઈ આપણે કરી શકીએ નહીં બરાબર લગભગ ઓછું પાંચસો ચાલીસ ગુણ્યા એકતાલીસ બરાબર છે બરાબર છે નીરુભાઈ એકદમ બરાબર છે તલાટી કોર્સ લીધેલ છે જેની વેલિડિટી ઓગણત્રી એકે પૂરી થાય છે તો એ વધી શકે સર વિપ્સ મકવાણા કોઈ સંજોગોમાં એ વેલિડિટી નહીં વધે કેમ કે બહુ એટલે બહુ ઓછા પૈસાની અંદર ભારત એકેડેમીએ વિદ્યાર્થીઓને ઘણું આપવાનો પ્રયત્ન કર્યો છે અને એ કહેવત છે ઘર બાળીને તીરથ ના કરવા એટલે મારી કેપેસિટી હોય ત્યાં સુધી હું પીછે હટકો કરતો નથી જાદવ પરેશ આઈડી 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 એ શું એટલું લાંબુ લખાણ પણ સાહેબ આપની ભણાવવાની રીત સમજાય છે થેન્ક યુ સુરેશભાઈ ચૌધરી થેન્ક યુ ભાઈ ચાલો આનો જવાબ તમે ગોતી લેજો આગળ ચાલો ચા આવી ગઈ છે તમારે કોઈને જો ચા પીવાની ઈચ્છા થઈ હોય તો મિત્રોને મોકલો નજીકની કેટલી એથી ચાલી આવે પાણી આપજે ઘરે હોય તો મમ્મીને કયો કે એક રકાવી ચા બનાવી દો દાખલો ગણાવી દઉં આમાં તમારે પેલા બે કાઉસ નું સોલ્યુશન લાવવાનું ત્રણ દુ છ ને છ માંથી એક જાય એટલે પાંચ ના છેદ માં ત્રણ પાંચ દુ દસ દસ માંથી ત્રણ જાય એટલે સાત ના છેદ માં પાંચ જો પેલા બે કાઉશ નું તો પછી છેલ્લે છેલ્લે એક હજાર એકા એક ને એક હજાર દુ બે હજાર ને બે બે હજાર માંથી નવસો નવ્વાણું બાદ કરો એટલે એક ત્રણ વધે એના છેદમાં એક હજાર અને એક પહેલા કાઉશમાં જુઓ તો આમ ઉડી ગયો તો છેદ અંશમાંથી વધ્યું હું છેદ આ છેદમાં ત્રણ લખ્યા જો અહીંયા છેદ વધે તો છેલ્લા કાઉન્સમાં અંશ વધશે વન ચાલો એક હજાર ના છેદમાં એક હજાર ત્રણ પેલા સોરી ખાલી ત્રણ બી વાળા બધા સાચા છે તલાટીનો નવો કોર્ષ કોર્ષ રહેશે નવો પેકેજ લઈ શકશો મકવાળા વિશાલ ભરવાડ બી એકદમ સાચું ભાઈ ચાલો આગળ એક વર્ગમાં કુલ આ સારા લેવલનો દાખલો અને સારું લેવલ એટલે કહું છું અઘરોણથી લાંબો લેંધી છે પરીક્ષામાં વાંચવામાં કંટાળો અને વાંચતાં વાંચતાં ભૂલી જાય કે સારું ગણવાનું શું છે શોધવાનું શું છે એલઆરડી નિમણૂક ક્યારે આપશે સર પ્લીઝ જવાબ આપો બપોર પછી હર્ષ સંઘવી સાહેબને ફોન કરી દઉં અને પૂછી લઉં પછી કહું તમને ફોરેસ્ટમાં ગતિના ચેપ્ટર ચૌધરી સુરેશભાઈ આપી દો હમણે છેલ્લે યાદ દેવરાઓ પૂરું થાય ત્યારે એક વર્ગમાં કુલ વિદ્યાર્થીના ત્રણ પંચમાંશ બહેનો જો આ બહેનો છે અને આ ભાઈઓ છે ત્રણ પંચમાંશ બહેનો છે ભાઈઓ આપ્યા નથી પણ મને ખબર પડી ગઈ કે એક માંથી કરીએ તો બે પંચમાઉશ વધે તો એ બે પંચમાંંશ શું છે ભાઈઓ બરોબર આગળ જો બહેનોના બે છેદમાં નવ ભાગ તથા ભાઈઓનો એક છેદમાં ચાર ભાગ ગેરહાજર હોય તો ગેરહાજર બેનો કેટલા છે પેલા એ જોઈ લઈએ આપણે ગેરહાજર હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હાજર હશે ગેરહાજર કેટલા છે બે ના છેદમાં નવ તો સાત ના છેદમાં નવ ઈ તમારા હાજર બહેનો એક ના છેદમાં ચાર ભાઈઓ ગેરહાજર તો હાજર કેટલા ત્રણ ના છેદમાં ચાર બહેનો આટલા હાજર છે ભાઈઓ એટલા હાજર છે ફરીથી યસ જતીન બે અહીંયા સાતના છેદમાં નવ ક્યાંથી આવ્યા તો કે બે ના છેદમાં નવ ગેરહાજર છે સાત ના છેદમાં નવ હાજર એક ના છેદ ચાર ગેર હાજર છે ત્રણ ના છેદ ચાર હાજર ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ સાત ના છેદ પંદર વત્તા બે એકા બે બે દુ ચાર ત્રણ ના છેદ દસ પંદર ના નો લસા આવશે ત્રીસ અહિયાં બે વડે એટલે ચૌદ અહિયાં ત્રણ વડે એટલે સી જવાબ આવશે સી સાચો છે ભારે કરી જવાબ આપો મિત્રો અઘરો દાખલો કેવા તો અઘરો દાખલો છઠ્ઠા ધોરણ વાળા ગણી નાખશે ચાય પે ચર્ચા હો ગઈ ભાઈ ભાવિકભાઈ ચૌધરી ત્રેવીસ ના સિદ્ધમાં ત્રીસ જવાબમાં રસ છે જીગર પંડ્યા યસ સરવૈયાભાઈ યસ પરમાર પિન્ટુ જોગાભાઈ વન્સ મોર ઓકે જોગાભાઈ રકમની અંદર એમ કીધું છે કે કુલ વિદ્યાર્થીના ત્રણ પંચમાંંશ બહેનો જો ત્રણ પંચમાંંશ બહેનો હોય તો ભાઈઓ કેટલા તો કે એક પંચમાંંશ હવે આ તમને ન આવડતું હોય તો તમારે એટલું જ યાદ રાખવાનું એક એક આખું કહેવાય એમાંથી ત્રણ પંચમાંંશ બાદ કરી દો પાંચ એકા પાંચમાંથી ત્રણ જાય બે પંચમાંશ જો અહીંયા લખ્યા બરોબર હવે બહેનોમાંથી બે નવ એટલે વધ્યા કેટલા હાથ નવ એ કેમ ખબર પડી તો કે એક ના છેદ એક માઇનસ બે નવ ભાઈઓના એક ના છેદમાં ચાર ગેરહાજર તો હાજર કેટલા ત્રણ તો આવી રીતે આમ કોઈ પણ રકમને આખીને એક કહેવાય એમાંથી જે અપૂર્ણાંક આપ્યો હોય એ બાદ કરો ગેરહાજરનો જે અપૂર્ણાંક આવે એ હાજરનો બહેનો આટલા હાજર ભાઈઓ આટલા હાજર સરવાળો કરીએ કુલ વિદ્યાર્થી આટલા હાજર ઓપ્શન સી બનેગા વંદન જાંબુક્યા એકદમ સાચું સી જિગ્નેશભાઈ સાચું ચાલો હિતેશભાઈ વસોયા સમજાઈ ગયું હશે હવે ઓકેનો મેસેજ આપજો ભાઈ તો જ મને મજા આવશે આપણે ભણાવવાની આ પદ્ધતિને વધારે અનુસરીએ કે જેમાં વિદ્યાર્થીઓ સામે જવાબ આપતા હોય આદાન પ્રદાન વાળું કામ સારું છે થેન્ક યુ વસોયાભાઈએ કીધું કે સર સમજાઈ ગયું ઓકે વેરી ગુડ ઘાત અને ઘાત આંક સારામાં સારા લેવલનો દાખલો ચાલો આ દાખલાના મને ભણાવવાની ઈચ્છા એટલે થઈ કે વચ્ચેનો જે સમયગાળો હતો ને ત્યારે જે અમુક વિદ્યાર્થીઓ ઘરે બેઠીને ગણિત ગણતા હાથે આ દાખલો ઘણા મિત્રોએ મને મોકલેલો કે સાહેબ આનો જવાબ કેમ આવે રવિ ભરવાડ એકદમ મજામાં શું ભાઈ

પીવાય ગી તો આવું કેમ થાય છે ઓકે ચોક અહીંયા પીડા થાય ત્રણ ની બે ઘાત બે ને બે ચાર બે દુ ચાર બે ની ચાર ઘાત બે દુ ચાર દુ આઠ દુ સોળ અને એક્સ ની ત્રણ ચોકુ બાર નીચે છ એટલે છત્રીસ એક્સ ની ની બે એટલે ચાર ઓકે એક્સની ચાર અહીંયા છે ને એક્સની ચાર અહીંયા ઉડી ગઈ નવ એકા નવ નવ ચોખું છત્રીસ ચાર એકા ચાર ચોખે ચોખે સોળ ધળભળાટી બોલાવી દીધી આવો જવાબ આવ્યો ચાલો ઉડી ગયું જેટલું ઉડાડવાનું હતું એ જવાબ બી ફાઇનલ આગળ ધોરણ સાતની અંદર લગભગ આ ઘાત ઘાતાંકના બધા દાખલાઓ છે છમાંય આવે છે પણ સાત એટલે ઘાતઘાતાંકનું એક્સ્ટ્રીમ લેવલ સ્પેશિયલ ચેપ્ટર છે જોજો મજા આવશે સાદુરૂપનું હવે આ દાખલાઓ જો આવા પરીક્ષામાં પૂછાય પોઈન્ટવાળી ઘાત તો તમારે સમજી લેવાનું કે એ ઘાતને ગમે એમ કરીને પૂર્ણ સંખ્યામાં એડજસ્ટ થતી હશે ને એવું કરવા માટે શું કરવાનું તો કે જે આધાર હોય ઘાત અને ઘાતાંક કહેવાય ને એને આધાર કહેવાય ને ઘાત કહેવાય જે નીચે હોય એને આધાર કહેવાય અહીંયા આધાર કોણ છે બે અને સોળ જે આધાર હોય એ નાના એકમમાં ફેરવવા સોળ અને બેમાં બે નાના છે તો સોળ ને બે કરવા હોય ને તો મારે બે દુ ચાર દુ આઠ દુ સોળ બેની ચાર ઘાત કરવી પડે આ સોળ થઈ ગયા અને એ આખાની જીરો પોઈન્ટ સોળ ઘાત ગુણ્યા બેની જીરો પોઈન્ટ છત્રીસ ઘાત જો આ વસ્તુ ગળે ઉતરી ગઈ તો દાખલો ગણવાની મોજ મોજ આવવાની છે ફરતી આ રકમ લખી છે એ જ લખ્યું છે સોળની જગ્યાએ બેની ચાર ઘાત કરીને આવું હું લેવા કર્યું તો કે નાનામાં નાની સંખ્યા હોય એ રીતે ઘાત કરવી પડે સોળ ચોખું ચોંસઠ સોળ ચોખું ચોસઠ તો બેની જીરો પોઈન્ટ ચોસઠ ઘાત ગુણ્યા બેની જીરો પોઈન્ટ છત્રીસ ઘાત હવે જો આધાર હરકા થઈ ગયા

જવાબ બે જ આવશે યસ ચાલો બધા મિત્રોનો બે જવાબ આવે છે એમની એન ઘાત બરાબર એકસો એકવીસ તો એમ માઇનસ એન ઉપર એન પ્લસ વન બરાબર શું થાય પેલા તો એકસો એકવીસને ઘાતમાં ફેરવ્યો એટલે આપણને ખબર પડી જાય કે અગિયાર ની બે ઘાત બરાબર એકસો ને એકવીસ તો અહીંયા આધાર અગિયાર અને ઘાત બે છે તો એમ આધાર છે એટલે એમ બરાબર અગિયાર અને એન બરાબર બે જોવો તો આગળ ઉતરું પેલા જો આ વાત ગળે ઉતરે જો આ વાત ગળે ઉતરે તો દાખલો આગળ આરામથી પૂરો થઈ જાય પાન લીલું જોયું નથી એમ એટલે અગિયાર એન એટલે બે ઉપર એન એટલે બે વત્તા એક અગિયારમાંથી બે જાય એટલે નવ અને બે ને એક ત્રણ નવનો ઘન એ તમારો જવાબ સો અને હજારવાળા બધા મિત્રો કઈ રીતે જવાબ આવશે અગિયારમાંથી સોરી સોરી માય મિસ્ટેક આ બે ક્યાંથી આવે ખબર જ નથી અહીંયા એક ચોખ્ખા આપ્યા છે અગિયાર માઇનસ એક ઉપર એન એટલે બે વત્તા એક દસની ત્રણ ઘાત એક હજાર ઓલા ભાઈ બંધ ગઝલ લખીને ત્યાં ધ્યાન એમ માઇનસ એક છે સર યસ 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 હું એમ માઇનસ એન વાંચું છું વાંચવામાં ભૂલ પડી છે હજાર કન્ફર્મ અગિયાર માઇનસ એક કવિતાબેન ઓકે એની ત્રણ ઘાત કરી નાખો એટલે જવાબ નિરાશ થઈ છોકરાઓના જવાબ હાશા છે વિદ્યાર્થીઓ ખોટા નથી માસ્તર એક થઈ જાય ચાલો દાખલો ડન તો ફેરવીએ એકસો પચીસ ની બે તૃતીયાશ ચોસઠ ની બે તૃતીયાંશ બરાબર ખાલી જગ્યા જો આ બધી પ્રેક્ટિસ ના કારણે જ મગજમાં એવું ક્લિક થઈ જાય કે ઓલી રકમ એ આમ નહીં આમ આવી જોઈએ બરાબર હંમેશા પૂર્ણ ઘનસંખ્યા હોય ને એનું ઘનમૂળ જ ગોતવાનું કીધું હોય એનું ઘન કરવાનો ન કીધો હોય અને છેદમાં ત્રણ છે ઘનમૂળ છે ને ત્રણ છે ઘનમૂળ છે એકસો પચીસનું ઘનમૂળ પાંચ આ ત્રણનો વહીવટ પૂરો થઈ ગયો બે એમને લખી દઈએ ચોસઠનું ઘનમૂળ ચાર આ ત્રણનો વહીવટ પૂરો થઈ ગયો બે એમનેમ લખી દઈએ પચો પચો પચીસ ચોકે ચોકે

ચાલો બધાના જવાબ ચારસો સાચા છે બહાદુર ભાવિકભાઈ ડાબી રોહિત જીગર વિપુલ કૌશિક જિગ્નેશ બધાના જવાબ સાચા છે વેરી ગુડ મતલબ તમને લોકોને ગ્રીપ આવી ગઈ ભરોસો રાખજો ગુજરાતમાં કોઈ પેપરની તાકાત નથી તમે જે આ રીતે મહેનત કરો અને કોઈ તમને પરીક્ષા પાસ થવાથી અટકાવી શકે અથવા તો કોઈ પેપર અઘરું તમને નડી શકે ઇમ્પોસિબલ છે આગળ એની પંદર ઘાત ગુણ્યા એની માઇનસ આઠ ઘાત ગુણ્યા એની માઇનસ સાત ઘાત હેલામાં હેલો નિયમ છેલ્લે આવ્યો કોઈ પણ સંખ્યાના આધાર સરખા હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો ભાગાકાર હોય તો ઘાતોની બાદ બાકી યાદ છે ને જતીને એમ કેશ હું બંધારણ કરું છું તો બુક લઈને બેઠો રાજેન્દ્રસિંહ જાડેજા એમ કે સર તમારું કામ આમ આદમી પાર્ટી ભાવનગરમાં બહુ સારું લાગ્યું બસ હવે રિક્વેસ્ટ છે કે મૂકી ના દેતા બિલકુલ નહીં બિલકુલ નહીં આપણું વાક્ય છે મેં ખેલેગા અંત તક ખેલેગા મૂકી દેવાની વાત આવતી જ નથી કા મરજે કા મારજે મળ પીઠ ને દઈશ લગીર નહીતર મારી સહિયાર મેળા મારશે આ તો કાયર નરની મૂકવાની વાત જ નથી મૂકાવી દેશું આપણે ભ્રષ્ટાચારીઓને દૂર કરી દઈશું અત્યારે મારું કર્મ તમને ગણિત ભણાવવાનું છે નમડા ઉપ ક્રાંતિકારી થઈ જાય છે મારી અંદરથી ભગતસિંહ નીકળશે એની પંદર ઘાત માઇનસ આઠ ઘાત માઇનસ સાત ઘાત એની પંદર ઘાત માઇનસ આઠ ને સાત પ્લ માઇનસ માઇનસ પ્લસ ને મોટી રકમની નિશાની પંદર એની ઝીરો કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત એટલે એક ઓપ્શન બી જવાબ મનીષ એમ કહે છે કે જીતેગા નહીં હવે હાર અને જીત તો એક સિક્કાની બે બાજુ છે એમાં કોઈ ટેન્શન નથી પણ ઝૂકેગા નહીં પાકો છે તમે વિચાર કરો ને મેં કોઈ પણ કાસ્ટ કોઈ પણ પૈસા કે બીજા ત્રીજા ટેગ વગર માત્ર શિક્ષણના નામે શિક્ષણના નામે વીસ હજાર મત લીધા મતલબ વીસ હજાર લોકો એવા છે કે જે શિક્ષણને સમજ્યા છે મારે આને ગ્રોથ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું ચાલો અને અમારી ચૂંટણી થોડી કંઈ ઉમેદવારો સામે હતી તો કૃષ્ણ ભગવાનના અગિયારમાં અવતારની સામે લડતા થા ને આગળ નવાણું નો વર્ગ અને સોના વર્ગ ની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે જ્યારે બે ક્રમિક સંખ્યાના વર્ગની વચ્ચે તફાવત પૂછે આની જેમ નવાણું નો વર્ગ અને સોનો વર્ગ શોર્ટકટ છે આગળ જે સંખ્યા છે એના ડબલ કરી દેવાના નવાણું ગુણ્યા બે એકસો અઠ્ઠાણું વાહ વિદ્યાર્થીઓ સમજે હવે મારા વિચારો વિદ્યાર્થીઓને આમ તમે જે કદાચ નેગેટિવ વિચારવાળા હોય ને ખાલી કોમેન્ટ વાંચે ને ત્યાં ખબર પડી જાય તમારો જવાબ આવશે એકસો ને અઠ્ઠાણું ચૂંટણી પત્યા પરિણામ આવ્યા પછી ત્રણ દિવસની અંદર લગભગ ત્રણ હજાર લોકો એમને મોટિવેશનના વાત વાક્યો અથવા તો એવા મેસેજ કર્યા એમાંથી બે હજાર વિદ્યાર્થીઓ થતા એટલે એ એક પ્રાઉડની વાત છે કે છોકરાઓ તમને સમજવા મળ્યા છે અને છોકરા જો માસ્તરનું મગજ સમજી ન હકે તો માસ્તરનું ભણાય એવું બેકાર કહેવાય અને છોકરા માસ્તરને સાંભળે નહીં સમજે નહીં તો એ તાલમેલ કોઈથી મળવાનો જ નથી ને પછી નેગેટિવ લોકો જન્મવાના છે જેમ જન્મતા આવ્યા છે એમ બરાબર સ્વામી છે નિન્યાનમે બહેબાન ફિર મેરા ભારત મહાન તમે સહેજ પણ આડાવાળા થાઓ એટલે તમારે સમજવાનું કે તમને દેશદ્રોહીને હિન્દુ વિરોધી જ બનાવી દેવાના હિન્દુઓના ઠેકા એ લોકોએ રાખ્યા છે એક મિનિટ હવે કહી જ દઉં હવે બે દિવસ પહેલા ભાવનગરની અંદર એક ખેડૂત મજૂર કડબનો છકડો લઈને નીકળ્યો અને ભાવનગર મ્યુનિસિપાલિટી કમિશનરે એ છકડાને પૂરી દીધો માત્ર એ માટે કે મહાનગરપાલિકાની હદમાં નિર્ણય લઈને આવવું એ ગેરકાનૂની રાતોરાત થઈ ગયું ઢોર ખાશે હું માણા કમાશે હું લાખો કરોડો હજારો કરોડો રૂપિયા ખાઈ ગયા એ તમે વાળ વાંકો ન કરી શક્યા વિજય માલ્યા લલિત મોદી મેહુલ ચોક્સી અને એક ખેડૂત એના ખેતરમાંથી કડબ લઈને સિટીમાં આવ્યો અને તમે એને પૂરી દીધો એનો ટેમ્પો પૂરી દીધો અને આ સનાતન ધર્મવાળા લોકો શાંતિથી રહીને પોતાના બંગલામાં બેસીને એન્જોય કરે છે બહુ બહુ સમજ્યા કહું છે જેથી સમજાશે ને તેથી મોડું બહુ થઈ જશે જેદી આપણે સમજશું તેદી તેથી બહુ મોડું થઈ જશે પણ અમે ખોટાની હામાં હા મેળવવા વાળા નથી વિરોધ કરવાનો છે ડંકેકી ચોટ પે છાતી ઠોકીને આંખ્યું આંખ્યું નાખીને વિરોધ કરવાનો છે આમ આદમી પાર્ટીમાં જઈને એટલું તો શીખ્યા જ છીએ કે તૂટી ભલે જાય પણ સત્ય પરથી ડગવાનું નથી અને અમારા વિચારો પહેલાથી એવા હતા એમાં મેળ ખાતો હતો એટલે જ એટલે જ રાજકારણ જોઈન્ટ કર્યું તમે લોકો અત્યારે એમ કહ્યું કે સાહેબ પરીક્ષા લેવાઈ ગઈ રિઝલ્ટ આવી ગયું હાજર કેમ નથી કર્યા હું શું જવાબ આપું મજબૂર છીએ અમે હે હું તમને મારી પાસે જ આપી શકું મારી પાસે શું છે શિક્ષણ છે ઓર્ડર મારી પાસે નથી નિમણૂક મારી પાસે નથી આ આ આ વસ્તુ વિચારવા જેવી હતી પણ હમ છે જેને જરૂરિયાત ધીમે ધીમે પડશે એ હમ છે આ લોકોને એના રાજકીય રોટલા શેખવા સિવાય બીજું કાંઈ કામ નથી એને તમારી જરૂરિયાતો આરે કોઈ લેવા દેવા નથી જે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને જેના માવતરે મત આપ્યા છે ને એના છોકરાએ દી વિરોધ કરવાનો અધિકાર જ નથી ઘણા હું કે ખબર છે ફલાણા અમારા જ્ઞાતિના છે ઠીકણા અમારા જ્ઞાતિના છે તમારા ઘરમાં દવાની જરૂર પડી હતી ત્યારે એ વ્યક્તિ આવ્યો હતો હે તમારા સમાજને એણે શું આપ્યું શિક્ષણ આપ્યું રોજગારી આપી માત્ર ને માત્ર હું હિન્દુ હિન્દુ મુસ્લિમ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન આ તેને વેચી નાખ્યા ને તમને બધાને હજી એની અંદર ભાગલા પડાવશે તમારા બે હગા ભાઈઓની વચ્ચે ભાગલા પડાવે ને તો જ એ ભાજપના ભ્રષ્ટાચારીઓ પડાવી શકે એના અહેસાસ થશે તમને પછી રાઈડા પછીના ડાપણ છે પશ્તાની છે ક્યાં ફાયદા જબ ચીડિયા ચૂક ગઈ ખેત એને જેવું છે આગળ એ પેલી વાતનો જવાબ હતો જીતે ગા નહીં જીતશું જરૂર જીતશું ભાજપ કરતાં તો અમે ઘણા હારા છે ઈમાનદાર છે ભણાવું તો શું તમને હે તમારા વિસ્તારના ધારાસભ્ય જો તમને મળવાની મંજૂરી આપે ને એમ કહે કે હા ભાઈ હું તમને લોકોને વિધાનસભામાં તમારો અવાજ ઉઠાવીશ કેમ ટાઈમે પરીક્ષા લેતા નથી કેમ નોકરીના ઓર્ડર આપતા નથી કેમ પેપર ફૂટે છે કેમ ભ્રષ્ટાચાર થાય છે તો મુછે તાવ દેજો બાકી માય ગાંગલાઓને બોલવાનો અધિકાર હોતો નથી વર્ગમૂળનો સરસ મજાનો દાખલો છે આની શોર્ટકટ આપી દઉં પહેલી રકમ જોવાની બસો ને વર્ગ સંખ્યા જોવાની પૂર્ણ વર્ગ કેમ કે વર્ગમૂળની નિશાની સોળ નો વર્ગ બસો છપ્પન પંદર નો વર્ગ બસો પચીસ ડેફિનેટલી શ્યોર કે જવાબ આ બેમાંથી એક જ આવશે ચો પ્લસ હોય તો મોટી સંખ્યા માઇનસ હોય તો નાની સંખ્યા શું છે પ્લસ તો મોટી સંખ્યા તો બસો છપ્પન વર્ગમૂળ કેટલું થાય સોળ આ તમારો જવાબ પૂરું થઈ ગયો દાખલો સમજાવું એકસો ઓગણ વર્ગમૂળ તેર એટલે એકાવન વત્તા તેર તમે કરો એટલે ચોસઠ અને ચોસઠ નું વર્ગમૂળ એટલે આઠ બસો અડતાલીસ વત્તા આઠ એટલે બસો છપ્પન અને બસો છપ્પન વર્ગમૂળ સોળ આન્સર શક્તિકાંત દાસ આરબીઆઈમાંથી આપણે જોડાઈ ગયા છે બહુ લેટ શક્તિકાંત મારો ભાઈ ઘણા દાખલા વ્યાઈ ગયા હો તો લેટ છો આજે આગળ હવે જુઓ આવા દાખલા જે પૂછાય ને બે વસ્તુ બે નિયમ શીખવાના સામા પહેલાં તો કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢો ને તો પોઈન્ટ પછીના આંકડા અડધા કરી દેવાના મેન તો ખબર જ છે કે આનું વર્ગમૂળ એક થાય પણ પોઈન્ટ પછી બે હશે તો અહીંયા પોઈન્ટ પછી એક વર્ગમૂળ નીકળી ગયું ગુણ્યા એક કેજીનું વર્ગમૂળ નવ પોઈન્ટ પછી બે આંકડા છે તો પોઈન્ટ પછી એક થઈ જાય વર્ગમૂળ નીકળી ગયું અહીંયા નવનું વર્ગમૂળ ત્રણ પરંતુ પોઈન્ટ પછી ચાર આંકડા છે પોઈન્ટ પછી બે આવી રીતે આમ आ पेलो नियम ने पेलो स्टेप जीवन एक दौड़ है जीतता वो नहीं है जो तेज दौड़ता है बल्कि विजेता वो है जो दौड़ते रहते हैं और हम हमेशा चलते रहें वाह शक्तिकांत एम दौड़ता ब्लैक बहु ना को भाई लई जाए आ लोग हम गुणाकार पेला बड़ी संख्या ना गुणाकार करना पॉइंट वाली संख्या में नव तेरी हत्या અને પછી બધી સંખ્યાઓની પાછળના પોઈન્ટ ગણવાના પોઈન્ટ પછી એક આંકડા બે આંકડા ત્રણ આંકડા અને ચાર આંકડા જે માવતર એવું છે કે પોતાના સંતાનો કે પોતાની પછીની પેઢીને ધન દોલત માલ મિલકત જાગીર જમીન મારે વિરાસતમાં આપીને જાવી છે એની નવી પેઢી અને એની પ્રજાનો સૌથી મોટો દુશ્મન હશે સારામાં સારો પિતા સારામાં સારો માસ્તર સારામાં સારો વ્યક્તિ એ જ કહેવાય જે એની પછીની પેઢીને સારા સારા સંસ્કારો અને સારામાં લેવલનું શિક્ષણ આપે બાકી કોઈ નહીં ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર એટલે મહાન છે ભગતસિંહે બલિદાન અને મરદાનગીને દેશભક્તિ આપી એટલે મહાન છે ચંદ્રશેખર આઝાદે આહુતિ આપી એટલે મહાન છે બાકી લલિત મોદી પૈસા લઈને વ્યાઈ ગયા એના બીજા ભાઈઓના કારણે એના છોકરાઓને શું આપે વિરાસતમાં હે ડ્રગ્સ પીતા હોય ગામની બેન દીકરીઓના બાવળા પકડતા હોય એને કુપુત્ર કહેવાય છે શબ્દ માટે એક શબ્દ આપો એક સ્ટેપ બોલાયું કે સ્ટેપ બોલવાનું જ ક્યાં આવે સીધું ઠપકારી દીધું એક પોઈન્ટ એકવી અચ્છા અચ્છા સોરી એ वाला રહી ગયા ગુણ્યા એક પોઈન્ટ એક તો જીરો પોઈન્ટ જીરો હત્યા આવી છે એને એક પોઈન્ટ એક અરે ગુણાકાર કરી દેવાના હત્યા આવી ગુણ્યા અગિયાર અને પોઈન્ટ પછી ચાર ને એક પાંચ આંકડા આવશે એક બે ત્રણ ચાર પાંચ ગુણાકાર એ મારે નત કરવા મને ખબર જ છે પોઈન્ટ પછી પાંચ આંકડા આવશે બી જવાબ આવશે ભાઈ સોલંકી અમિત એકદમ સાચું એક બોલાઈ ગયું

સર તમારો અવાજ માયાભાઈ ચેતનભાઈ માયાભાઈ અમારે અહીંયા જ છે તળાજાની બાજુમાં બોવાડાની પાસે કુંડેલીના અને અમે માયાભાઈના ફેન ફોલોવર છીએ એટલે બહુ ડાયરા થઈ અહીંયા એમ કોમેડીના વેતા જ બાદશાહ કહેવાય અમારે ભાવનગરનું નાક છે ચાલો ઓકે જવાબ બધાને આવવા મળ્યા છે કોક ત્રણ કહે છે મતલબ ત્રણ આ સમજું અને નવ કહેશે મતલબ નવ આ સમજું તો એ બધા સાચા છે સી પણ નવસોનું વર્ગમૂળ ત્રીસ માઇનસ ત્રણ છેદમાં એક વત્તા ચારનું વર્ગમૂળ બે દેખો તો ભૈયા પહેલા સ્ટેપ એ હોગા ત્રીસમાંથી ત્રણ જે હત્યાવી બે ને એક ત્રણ દૂસરાવાલા સ્ટેપ એ હોગા ત્રણ નવ્વા હત્યાવી નવનું વર્ગમૂળ જવાબ આવ્યો ત્રણ ડી નહીં આવે નિક્સ આચાર્યભાઈ ડી નહીં આવે ડીબી ઠાકોર કાલે સર કાલે અમે રિસફલિંગ માટે ગાંધીનગર ગયા હતા ઓકે સર મસ્ત કરાવો છો તમે મેચ પરમાર દિવ્યશભાઈ થેન્ક યુ ભાઈ ડાયરો જમાયો ડાયરા રોજ જામવાના જ છે હવે મેચ બુક એપ્લિકેશન ઉપર નહીં બતાવતી સર મહેન્દ્રભાઈ મેચની ગઈકાલે એક સ્વાધ્યાય પોથી મૂકી છે અને એક મટિરિયલ મૂક્યું છે ટેલિગ્રામ ફોલો કરો ડેઇલી એમાં આવશે આટલું કરતા જાઓ એ મજા આવશે સર મને ઓળખી ગયા કે તમારા લાઈવ જેવું છું ફ્રીમાં તમારે જેવું ગણિત નથી કરાવતું થેન્ક યુ ચેતનભાઈ થેન્ક યુ ભણાવવા સારું ભણાવવા માટે બે વસ્તુ જોઈ એક તો તમે સારા મનોવૈજ્ઞાનિક હોવા જોઈએ તમને મેથડ આવડતી હોવી જોઈએ અને બીજું તમારું કન્ટેન્ટ પાવર પાવરફુલ હોવું જોઈએ પાવરફુલ ગોખીને આવીને ભૂલી જાય તમે મને આજે ગણિત ભણાવેલું પાંચ વર્ષ પછી પૂછો ને તો એ આવડે કેમ કે મને આવડે છે એટલે જ હું ભણાવું છું વાંચીને આવીને ભણાવવું કેટલું કેવું ખરાબ લાગે યાર હે આગળ ને કંઈ નાના માની સંખ્યા આવડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને આવી રીતે આમ કરવાનું ભાગાગર કરતો જવાનો નાની સંખ્યા થી ચાલુ કરો તો મજા આવે હું નાની સંખ્યા થી ન કરું હું પૂર્ણ વર્ગ સંખ્યા પકડું કારણ કે મને આ આખો દાખલો ગળે ઉતરી ગયેલો છે તમે આવી રીતે તમારે વધારે થાય આ હું કોઈને તકલીફ નથી પડતી બનાવવાની છે પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ કોને કહેવાય તો કે આ જોડી જોડેમાં જોડી જોડીમાં વધ્યું હું તો કે પાંચ એકલા પાંચની જોડી બનાવવા માટે ઘટે હું તો કે પાંચ વડે ગુણાકાર કરવો ઘટે એવાલા આન્સર બને ગયા આપના ઓ પ્રિલિયમ રિઝલ્ટ ખબર નથી લગભાઈ એની માહિતી હમણાંથી મારી પાસે નથી કેમ કે હું એમાં અપડેટ નથી પાંચ વડે ગુણી નખાય એટલે એક માર્ક તમારા ખાતામાં જમા થઈ જાય વેરી ગુડ કચ્છથી હહકારો આવ્યો છે ભાઈ જેસલ તોરલ પિક્ચર જોયું ને કચ્છ આવેલ જેસલ જાડેજા અને તોળાંદીની યાદ આવે જેસલ તોરલ પિક્ચર જોઈને ને સરસ મજાનું ભજન છે જેસલ કરી લે વિચાર માથે જમકેરો માર સપના જેવો છે સંસાર તોળી રાણી કરે પોકાર એની અંદર એક સરસ મજાની કડી છે એ ગીતની અંદર હોય ભજનની અંદર હીરાય રણ માં હે માથે ઘણ કે ઘા છે આગળ અહિયાં એક્સ ના છેદમાં એકસો વન સિક્સટી નાઇન એમને લખી દઉં છું આના છેદ ઉડાડવા છે તેર તેરી વીસ તેરી મતલબ વીસ ના તેર માં તેર આરાગ મૂળ દૂર કરીએ તો ઓલિકોર વર્ગ થાય છેદમાં વન સિક્સટી બરાબર ચારસો ના છેદ વર્ગ એકસો આ બાજુ વર્ગમૂળ કાઢ્યું ઓલિકોર વર્ગ કર્યો વન સિક્સ નાઇન વન સિક્સ નાઇન ઉડી ગયા બરાબર શિક્ષણ મંત્રીને પૂછવું હવે ડી હાચું છે ભાઈ શિવમ ભટ્ટી ડી હાચું છે ઓકે એની પછી ખાલી આ દાખલાની અંદર છેદમાં નવ જોઈને તમે ગેસ કરી શકો વિચારી શકો કે નવનું વર્ગમાં ત્રણ થાય તો જવાબના ઘણા નજીક પહોંચી શકાય જવાબે પહોંચી શકાય એવું ડેમ શોર નથી કહેતો જુનિયર ક્લાર્કમાં ગણિતનું કયું ચેપ્ટર પૂછાવાનું ચાન્સ વધુ છે દીક્ષિત રાજપૂત આઈ હોપ બધા કરવા જોઈએ કોઈ એક ચેપ્ટર ઉપર ભારણ આપવું નકામું છે અંક ગણિત મેક્સિમમ અગિયાર નવ્વા નવ્વાણું એક સો સો ના છેદ માં નવ અને એનું વર્ગમૂળ દસ ના છેદ માં ત્રણ બી નહીં આવે વિક્રમભાઈ કેમ એમ કરો છો આ તો આ આવ્યું બેઠા બેઠું પૂછ્યું છે એનું વર્ગમૂળ આને આ મૂકવાનું ડી સાચું ઓપ્શન ડી આર્યન સાગર જય માતાજી બહુ વહેલો આર્યન હું તો હતો મારો ભાઈ ચાલો આગળ ઓહો પૂરું થઈ ગયું તો અહીંયા આ લેક્ચર આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ અને ચારે ચાર ચેપ્ટર આઈ હોપ તમને સમજાઈ ગયા હશે અને ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે હમણે બાર કલાકે ભારત લાવની અંદર ભારત લાઈવની અંદર હમણાં ટેસ્ટ મૂકાશે બધા વિદ્યાર્થીઓ એ ટેસ્ટ આપશે અને તમારું મૂલ્યાંકન તમારે તમારે ચકાસવાનું છે બરાબર છે સાહેબ હું જીડીમાં પાસ થઈ જશે એકસઠ ટીક કર્યા છે પણ પિસ્તાળીસ જેવા સાચા છે સારા કહેવાય ભાઈ જય ગોપાલ કરશનભાઈ ગોપાલ બધાને પૂછજો પણ જીતુ વાઘાણીને ના પૂછજો કાલનો ટાઈમ ફિક્સ દસ વાગે દીક્ષિત રાજપૂત ડેઈલી દસ વાગે સવારે મળશું અને પંદર તારીખે આપણું આ પૂરું થાય એટલે સરસ મજાનો બીજો ટોપિક વિશે તમને ચર્ચા પણ કરીશું ત્યાં સુધી વિડીયોને જોતા રહ્યો હાથે ગણિત ગણતા રહ્યો ન આવડે તો પૂછતા રહ્યો પણ ભણતા રહ્યો જય હિન્દ જય ભારત